सुप्रभातम दोस्तों, हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। दोस्तों, एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चैनल माध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लीए ए उपक्रम लई अने हूँ आपनी समक्ष प्रस्तुत थई रह्यो छूँ। दोस्तों, आज 649 आ एपिसोड तमारी समक्ष प्रस्तुत करवा जई रह्यो छूँ त्यारे मने खरेखर खूब ज आनंदनी लागणी अनुभवी रह्यो छूँ। मित्रों, रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लीए ए उपक्रम बनी रहे छे અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ એ વિડીયો લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો એક અવસર પ્રાપ્ત થાય છે। મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। દોસ્તો, તમને મારો આ ઉપક્રમ ગમતો હોય તો ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ અને કરંટ અફેર્સનો વિડીયો આ ઉપક્રમ જો આપને પસંદ આવતો હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે। ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। દોસ્તો, આજનો સુવિચાર કંઈક આવો છે, હાર અને જીત તમારી વિચારધારા પર નિર્ભર કરે છે। માની લો તો હાર છે અને ઠાની લો તો જીત છે। હાર અને જીત તમારી વિચારધારા પર નિર્ભર કરે છે, માની લો તો હાર છે અને ઠાની લો તો જીત છે। મિત્રો, આપણી વિચારધારા પર બધું ડિપેન્ડ છે કે આપણે હાર માની લેવી છે કે જીત એકવાર આપણા મગજની અંદર બરાબરની ઠાની લેવી છે। દોસ્તો, આજના સુવિચાર પછી આપણે જે ભણી રહ્યા છીએ મિત્રો એ ભણી રહ્યા છે એડવર્બ ક્લોઝ। અત્યાર સુધીમાં એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, આના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કરેલો છે। સ્થળવાચક, સમયવાચક, કારણવાચક, હેતુવાચક અને પરિણામવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય, જુદા જુદા સંયોજકોથી વાક્ય કેમ બનાવવું એના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આ 5-5 અંદર આપણે જોઈ છે, એના ઉદાહરણો પણ લીધા છે। અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ દોસ્તો, ગઈકાલથી જે શરૂ કર્યું છે એ આપણે ભણી રહ્યા છીએ એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન, એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન યાને કે તુલનાવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય, તુલનાવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય, એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન। મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી એ 3 ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, આ 3 ડિગ્રી વિશેનો ખ્યાલ જો આપણને ક્લિયર હશે તો જ આપણે એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાવાચક ક્રિયા વિશેષણ રૂપ વાક્યની વાત આપણને સમજાઈ જશે। પોઝિટિવની અંદર મિત્રો, પોઝિટિવ ડિગ્રી લઈએ તો પોઝિટિવ જે ડિગ્રી છે એમાં આપણે ભણી ચૂક્યા છીએ
छता पण आपणे एक अभ्यास करिए। दाखला तरीके राधिका इज एज क्लेवर एज रश्मि। राधिका इज एज क्लेवर एज, राधिका इज एज क्लेवर एज। अहीं तमे पॉजिटिव डिग्री में समानता जोई शको छो। राधिका जेटली ज रश्मि होशियार छे। राधिका इज एज क्लेवर एज रश्मि। राधिका रश्मि जेटली ज होशियार छे, अथवा तो राधिका रश्मि ए पण राधिका जेटली ज होशियार छे। अहीं जे विशेषण छे क्लेवर, ए बन्ने माटे लागू पड़े छे। राधिका ए होशियार छे अने रश्मि पण होशियार छे, एटले अहीं राधिका इज एज क्लेवर एज। आपणे अहीं जोई शकू पॉजिटिव डिग्री अंदर जे विशेषण छे ए विशेषण एज एज नी वच्चे अहीं आवेलू छे। मित्रों, आपणे दरेक डिग्री पॉजिटिव कम्पेरेटिव अने सुपरलेटिव ए डिग्रीना वाक्यो बराबर अभ्यास करीशुं, तो ज पछी आपणने एडवर्ब क्लॉज ऑफ कम्पेरिजनना वाक्यो आपणने आवडशे। एटला माटे आपणे दरेक डिग्रीनो एक एक एक्ज़ाम्पल जोईए। अहीं आपणे सौ प्रथम पॉजिटिव डिग्री, पॉजिटिव डिग्री एटले समानता दर्शक, मैं गईकाले पण वात करी हती। कम्पेरेटिव एटले अधिकता दर्शक अने सुपरलेटिव, सुपरलेटिव एटले श्रेष्ठता दर्शक। समानता दर्शक, अधिकता दर्शक अने श्रेष्ठ दर्शक। અહીંયા જે વાત કરી છે આપણે, રાધિકા ઇઝ એઝ ક્લેવર એઝ રશ્મિ, આ જે વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે। આવી રીતે દોસ્તો આપણે સૌ પ્રથમ ડિગ્રીનો અભ્યાસ કરીશું, તો ઓટોમેટિક આપણને એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન સમજાઈ જશે। મિત્રો, થોડું ભણીએ પણ સારું ભણીએ, સુવ્યવસ્થિત ભણીએ। મિત્રો, હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ હોય છે। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરજો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, પણ સતત અભ્યાસમાં રહીએ। દોસ્તો, મારો આ ઉપક્રમ પસંદ આવે તો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને સબસ્ક્રાઈબ કરાવશું તેવી હું અપેક્ષા રાખું છું। ફરી પાછા કાલે મળશું, ત્યાં સુધી ભારત માતા કી જય।